कौन है? अलविदा है कि तूने? वेरी गुड अलविदा, वेरी गुड। चलिए बुक पेंसिल ले ली तू? चलिए अब आप शुरुआत करिए। आप आज नहीं डेट लखशो, ठीक है? तो आज नहीं डेट लखीए। आज कई डेट है खबर है? 19 जानुआरी। कितनी है आज? यस मिस। शु कहू? यस मिस। चलो आज लखीए 19 जानुआरी 2021। अने आज डे कयो छे? इंग्लिश मां ज केवानुं छे, कोई नहीं के गुजराती मां। आज कयो डे छे? आपणे डेज ऑफ ध वीक सीख्या छीए। मंडे, ट्यूसडे। अरे वाह, वेरी गुड। आज छे ट्यूसडे। ट्यूसडे कोणे कीधुं? आ सिद्धार्थ। ट्यूसडे, वेरी गुड। चलिए આજે 19 જાન્યુઆરી 2021 એન્ડ ટ્યુઝડે, આજે છે ટ્યુઝડે એટલે કે મંગળવાર, રાઈટ? મંગળવાર, ઓકે। તો ચાલીએ હવે આપણે ટોપિક લખશું આજનું, એક્ટિવિટી। ઓકે, ડેટ લખી લીધી, ડે લખી લીધો, હવે આપણે ટોપિક લખીએ। ટોપિક છે એક્ટિવિટી। માઇક બંધ કરી દો। કોનું માઇક ઓપન છે? માઇક ઓફ કરો બેટા। સિદ્ધાર્થ અલ્તાફ માઇક ઓફ કરે, વેરી ગુડ। ચલીએ જેના જેના નામ લઉં છું ને એ લોકો માઇક બંધ જોયે બચ્ચા લોકો, માઇક કોઈ ઓન નથી રાખવાનું, જયારે મિસ તમારું નામ લે ત્યારે જ તમારે માઇક ઓન કરવાનું છે, ઓકે? તો ચલીએ હવે મેં તમને છે ને કઈ પિક્ચર બતાવું છું। બે પિક્ચર છે, દેખાય છે? પેલી પિક્ચર જે છે એ ફ્રૂટ ની છે, અને બીજી પિક્ચર જે છે એ હ્યુમન એટલે કે ઇન્સાન ની છે, એટલે સજીવ। ચલીએ તો કયું ફ્રૂટ છે એ મને કોણ કહેશે? જય ચાવડા, એટલે કે ચાવડા આયુષ। આયુષ માઇક અનમ્યુટ કર બેટા। આયુષ કયરો? ઓકે, આ કયું ફ્રૂટ છે બેટા? પેલું ફ્રૂટ નું જે પિક્ચર છે કયું ફ્રૂટ છે? બનાના, વેરી ગુડ। બનાના ની સ્પેલિંગ શું થશે? BNANA બનાના। જો અહીંયા એ એન એ એન એ લખેલું છે, રાઈટ? પણ તમે બોલ્યા બી એ એન એ એન એ બનાના, તો અહીંયા કયો અક્ષર મિસિંગ છે, કયો લેટર? એમ, એમ બનાના ની સ્પેલિંગ માં એમ આવે ના, મિસ એન 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 તો છે। જો તમે બનાના શરૂ ક્યાંથી થાય છે? બ થી, બનાના। હા, કોણે કહ્યું આ? વેરી ગુડ। ચલીએ અહીંયા આપણે લખશું બે, કઈ સ્પેલિંગ થઈ ગઈ? બનાના, વેરી ગુડ આયુષ। આયુષ માઇક બંધ કરી દે બેટા, વેરી ગુડ। ગુંજન કેમેરા ઓફ કર બેટા, ગુંજન કેમેરા ઓફ કર, કેમેરા ઓફ કરી દો બેટા, વેરી ગુડ। ચલીએ હવે અહીંયા આખી સ્પેલિંગ કઈ થઈ ગઈ? બનાના, રાઈટ? અહીંયા સ્પેલિંગ થઈ ગઈ બનાના। હવે આ જે બનાના લખ્યું છે શું એ કર્સિવમાં લખ્યું છે? કોણ કહેશે મને? ચલો ના, એ કર્સિવ નથી, વેરી ગુડ। તો હવે આપણે શરૂઆતમાં જ કહ્યું હતું ને ફાતિમા મિસે કે કોઈ નહીં કે હું બોલું, હું બોલું, મને બધાના નામ અહિયાં ફ્લેશ થાય છે, હું બધાની ટર્ન બાય ટર્ન ટર્ન લઈશ, ઓકે બચ્ચા લોક? તો ચલીએ કાલાણી ઉવેશ માઇક બંધ કરી દે, કાનાણી સકીના માઇક બંધ કરી દે, વેરી ગુડ। હવે મેં તમને અહીંયા
લખીને બતાવું છું ઈ કઈ છે, ફોન્ટ ઈ કહેવાનું છે. આ શું થયું, કોણ કહેશે મને? ગુંજન કહેશે. આમેશામાં લખ્યું ગુંજન? હવે જે મેં લખ્યું બનાના, એ સેકન્ડ લેટર છે એટલે કે બીજી એબીસીડી છે, કે પછી કર્સિવ છે, કે કેપિટલ છે, કઈ લેટર છે? બીજી એબીસીડી. બીજી એબીસીડી છે. નો કોર્ઝુ. સોરી, સામા લખ્યું છે મેં કર્ઝુમાં. વેરી ગુડ. આ કઈ ફોન્ટ છે, કઈ છે આ એબીસીડી? કર્સિવ માં આપણે લખ્યું છે. સામા લખ્યું ઓકે. ચલીએ હવે આપણે વાત કરીએ રૂહી રીઝા. રૂહી રીઝા માઇક અનમ્યુટ કરે. રૂહી ઓકે, એમને શાયદ રેન્જ ઇશ્યુ છે. ખેતાણી સાબિર. સાબિર, ખેતાણી સાબિર. સાબિર, આ કયું પિક્ચર છે બેટા? ભગવાન તારીખ માઇક બંધ કરે. નહીં બેટા, બનાવવાનું તો ઓવર થઈ ગયું. આગવાન તારીખ પેલા માઇક બંધ કરો તો બેટા. ખેતાણી જે હતા, ખોતાણી કોને? રાઈટ, ઓકે. કોને? બનાનાનું તો થઈ ગયું, બનાનાની સ્પેલિંગ કમ્પ્લીટ થઈ ગઈ. બનાનાની બાજુમાં કયો પિક્ચર છે? સોરી, એમ. વેરી ગુડ. એમ ફોર મેન. મિસે શીખવાડ્યું હતું ને? ઓકે, મેન ની સ્પેલિંગ શું થશે? વેરી ગુડ. ઓકે, અહીંયા એ અને એન તો લખેલું છે, રાઈટ? અહીંયા ઓકે, તો આપણે શું લખશું? કોને? એમ. વેરી ગુડ. ગુંજન બેટા, કેમેરા ને માઇક બંધ કરો બેટા, પ્લીઝ. ઓકે, કોને? આપણે અહીંયા શું લખશું, કયો લેટર લખશું? એમ. ઓકે, જો લખાઈ ગયો. યસ. ઓકે, આજે આપણે લખ્યું ઇ સેકન્ડ લેટર છે કે કર્સિવ છે? પેલી એબીસીડી. પેલી એબીસીડી છે. જોવો તો, ગોર થી જોવો તો, દેખીને જોવો તો બેટા. સેકન્ડ એબીસીડી. વેરી ગુડ. ઓકે, હવે જી જી મલકાણી આયશા, ગુડ. સેકન્ડ એબીસીડી છે, રાઈટ. હવે આપણે કેમાં લખશું? હવે આપણે શામાં લખશું? કર્સિવ માં લખશું, કેપિટલ માં લખશું? કર્સિવ એન્ડ કેપિટલ. કેપિટલ આઈ હેવ ડન. જો પેલો જે લેટર છે એમ, એ કેપિટલ છે, રાઈટ? કેપિટલ જી. એ અને એન જે છે એ છે સ્મોલ લેટર. હવે આપણે લખશું કર્સિવ માં. મલકાણી આયશા, માઇક અનમ્યુટ કરો બેટા. ઓકે મેમ. જો તો આયશા, આ સામા લખ્યું? કેપિટલ. પેલો બેટા કર્સ. હા, પેલો લેટર જે છે એ કેપિટલ છે, એમ. એમ એન એન સ્મ અ. કરેક્ટ, કરેક્ટ. એ અને એન જે છે એ છે સેકન્ડ લેટર, એટલે કે બીજી એબીસીડી માં. અને નીચે જે આખી સ્પેલિંગ લખી છે એ છે કર્સિવ માં. ચલો, બધાએ બુક અને પેન લીધી છે ને?
यस मैम। તો ચલો લખીએ આપણે, મિસ બોલે છે ને તમારે લખવાનું છે, એમ એમ ની નીચે અન્ડરલાઈન કરીએ એટલે કે ખાલી જગ્યાની નિશાની, એ એન લખીએ, એ એન એમ ની નીચે અન્ડરલાઈન કરીએ એટલે કે એમ ની નીચે આપણે જે ખાલી જગ્યા કરી ને એને અન્ડરલાઈન કહેવાય, શું કહેવાય? અન્ડરલાઈન, 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 વેરી ગુડ. ને આનો જવાબ શું હતો? એમ. આ જે મેન ની સ્પેલિંગ હતી એનો જવાબ શું આવ્યો? એમ, વેરી ગુડ. ચાલીએ હવે આપણે નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ ઇમેજ જોઈએ. નેક્સ્ટ કયા કયા પિક્ચર છે મને કહેશે? કુરેશી કરિશ્મા. કાનાણી સકીના માઇક બંધ કરી દે બેટા. યસ મેમ. કુરેશી કરિશ્મા બેટા, કયા કયા પિક્ચર્સ છે? આ શાનું પિક્ચર છે બેટા? વેરી ગુડ. કેપ ને ડક. કેપ ને ડક. કેપ અને ડક, વેરી ગુડ. ચલિયે હવે કેપ ની સ્પેલિંગ શું થશે મને કોણ કહેશે? નહીં બેટા, હું જે કહીશ ને એ લખવાનું છે. નહીં, મેં જમને ત્યારે તમને જ્યારે કહીશ ત્યારે જ તમારે લખવાનું છે, અત્યારે લખવાનું નથી, ખાલી બુક પેન પાસે રાખીએ. વેરી ગુડ કુરેશી કરિશ્મા. સ્ટુડન્ટ નું નામ શું છે? આફિયા. આફિયા, માઇક મ્યુટ નહીં કર બેટા, થોડી વાર ઓન જ રાખો. ચલીએ આફિયા, શું કેપ ની સ્પેલિંગ શું કહી તમને? તમે કેપ ની સ્પેલિંગ શું કહી? ખાલી આફિયા કહેશે અલમીરા, તમારું નામ નથી લીધું હા બેટા. ચલીએ આફિયા, હવે અહીંયા કયો અક્ષર નથી, કયો લેટર નથી? તું સ્પેલિંગ તો સાચી બોલી, વેરી ગુડ. કયો લેટર નથી? સી. હવે સી મેં શામાં લખી, કેપિટલ માં કે સ્મોલ માં? સિદ્ધાર્થ અલ્ફાઝ, સિદ્ધાર્થ અલ્તાફ, માઇક બંધ કર, માઇક બંધ કરો બેટા. આફિયા, યસ મેમ, આપણે અહીંયા સી કેપિટલ લખશું કે સ્મોલ? કેપિટલ. શા માટે? કેમ કે પેલો અક્ષર કેપિટલ હોય, પેલો જે લેટર આવે એ કેપિટલ જ હોય, એટલે અગર મિસે તમને પૂછ્યું શા માટે તો તમારે કહેવાનું કે મિસ એ પેલો લેટર છે એટલે કેપિટલ જ આવે. સમજાઈ ગયું બેટા? આ બધા માટે છે, આફિયા માટે નહીં. તો ચલીએ હવે આપણે અહીંયા શું લખશું? આફિયા, કેપ. વેરી ગુડ, સીએપી કેપ આપણે લખ્યું. સી, સીએપી કેપ. કેપ એટલે ટોપી, કેપ એટલે ટોપી. તમે બધા સમરમાં પહેરો છો ને ગરમીની સીઝનમાં? વેરી ગુડ. ચલીએ હવે આફિયા માઇક બંધ કરે, આપણે વાત કરશું ગોવાણી અબ્બાસ, ગોવાણી અલી હુસેન, રાઈટ? ઓકે અલી હુસેન, હવે આપણે, જી બેટા બોલો. આ લખવાનું છે? નહીં બેટા, હું કહીશ ત્યારે જ લખવાનું છે, એક જ ક્વેશ્ચન રિપીટ નથી કરવાનો, જયારે હું તમને કહું ત્યારે જ લખવાનું છે. ચલી અબ્બાસ, હવે અહીંયા સોરી અલી હુસેન, અલી હુસેન, હવે આપણે અહીંયા સી કેપિટલ માં લખ્યો રાઈટ? એ અને પી સ્મોલ લેટર્સ છે એટલે કે બીજી એબીસીડી છે. હવે આપણે શું લખશું અહીંયા? ડી. નહીં, ડકલી નથી કેતી, આપણે કેપ ઉપર જ વાત કરીએ છીએ, હમણાં બીજું પિક્ચર જોવાનું જ નથી, આપણે કેપ ઉપર વાત કરીએ. હવે આપણે અહીંયા લખ્યું કર્સિવ.
चलिए बधाए मारी साथे आ एक स्पेलिंग थ्री टाइम्स बोलवानी छे, बोलिए सी ए पी कैप, सी ए पी कैप, वेरी गुड, ओके ओके, माइक म्यूट, बद्दाना माइक बंद, वेरी गुड, हाँ गुड। चलिए दाबाड़ी अब्दुल्ला माइक बंद कर बेटा, બધાના માઇક બંધ જોવે। હવે અહીંયા હું જે લખવાનું કહું છું ને એ લખવાનું છે, આપણે બધાએ લખવાનું છે। લખીએ સી એ પી, સી એ એમ, એમ ક્યાં છે બેટા? આપણે સી એ પી કેપ લખવાનું છે, સી ની નીચે અંડરલાઈન કરવાની છે, સી ની નીચે અંડરલાઈન એટલે કે ખાલી જગ્યાની નિશાની, અને આનો આન્સર શું થયો? સી, આનો આન્સર શું આવ્યો? સી, વેરી ગુડ। ચલિયે હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ, અને નેક્સ્ટ પિક્ચર વિશે મને કહેશે મલિક યાસ્મીન। કોણ છે મલિક યાસ્મીન બહેન? માઇક અનમ્યુટ કરે। ઓકે, કયું પિક્ચર છે બેટા? ડગ, ડગ નહી, ડક, ડક કો સાઉન્ડ કરવાનો છે, વેરી ગુડ, ડક, 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 સે વિથ મી, ડક, ડક, વેરી ગુડ। ચલે ડક ની સ્પેલિંગ શું થશે? બીજા જેનું, બીજું કોણ છે? ખાલી મેં માલકા યાસ્મીન બેન સાથે વાત કરું છું, માઇક બંધ જોવે અગવાન બેટા, તારું નામ શું છે? મલિક યાસ્મીન બેન, સ્ટુડન્ટ નેમ શું છે? સ્ટુડન્ટ નેમ શું છે બેટા? તમારું નામ શું છે? ઓકે મલિક અયાન, ઓકે બેટા ડક, ઓકે બેલી મયાન બેટા, ડક ની સ્પેલિંગ બોલતો, ડી યુ સી કે, ડક, જી ડી યુ સી કે, ડક, અચ્છા અચ્છા, તમે રૂહી છો રાઈટ? હા, ઓકે કઈ વાંધો નહીં બેટા, માઇક બંધ કરી દે। ચલીએ અહીંયા યુ સી કે તો છે રાઈટ, આપણે શું લખશું બેટા? ડી, તો ડી લખ્યું, ડી લખ્યું આપણે, ઓકે, તો આખી સ્પેલિંગ શું થઈ ગઈ? ડી યુ સી કે, ડક, ડી યુ સી કે, ડક, ઓકે, તો આનો આન્સર શું આવ્યો? ડી, 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 તો ચલીએ લખીએ ડી યુ સી કે, ડી ખાલી કેપિટલ લખશું, ડી આપણે કેપિટલ માં લખશું, યુ સી કે સ્મોલ માં લખીએ, યુ સી કે સ્મોલ માં લખીએ, લખ્યું, લખાઈ ગયું બધાને? ડી ની નીચે અંડરલાઈન કરવાની છે, ડી ની નીચે લીટી કરીએ, અંડરલાઈન। ચલીએ મલકાણી આયશા માઇક બંધ કરે, હવે આપણે જોઈએ નેક્સ્ટ પિક્ચર્સ। નેક્સ્ટ કયા કયા પિક્ચર્સ છે? બે, કયા પિક્ચર છે? હા બેટા, સોલંકી હસનેન, ચલીએ પેલું પિક્ચર કયું છે મને કહો તો? ડોગ અને મેંગો, નહી મને ફક્ત ફર્સ્ટ પિક્ચર ની જ વાત કરવી છે, ફર્સ્ટ પિક્ચર કયું છે? મેંગો, ડોગ મેંગો,
गुंजन माइक बंद करें। जो मिस जेनु नाम लेके एज जवाब दे से बीजा माइक बंद करी दे। खाली हसनेन थी बात થઈ છે, બીજા માઈક ઓન થશે ને તો મે રૂમ કરી દઈશ અહીંથી। ખાલી હસનેન થી વાત થઈ છે। ઓકે સોલંકી હસનેન, પેલું પિક્ચર તમે શાનું કહ્યું બેટા? સોલંકી સોહા શું? ઓકે સોહા, પેલું પિક્ચર કયું છે બેટા? ડોગ। ડોગ ની સ્પેલિંગ બોલો તો। ડી ઓ જી ડોગ। ડી ઓ જી ડોગ। કોને મેં તમને નોતું કહ્યું બેટા? ચલીએ, ડોગ ની સ્પેલિંગ માં ડી ઓ જી તમે કરેક્ટ કહ્યું સોહા, પણ અહીંયા કયો સ્પેલિંગ નથી? જો ઓ છે, જી છે, કયો લેટર નથી? ડી। કયો લેટર નથી? ડી। વેરી ગુડ। ચલીએ તો આપણે લખશું અહીંયા ડી। ડો। શું લખ્યું? ડો। ડી। નાઉ સે વિથ મી, ડી ઓ જી ડોગ। સે વિથ મી, બધાએ બોલવાનું છે ડી ઓ જી ડોગ। ડી ઓ જી ડોગ। ડી ઓ જી ડોગ। ડી ઓ જી ડોગ। વેરી ગુડ। ચલીએ માઈક બધાના બંધ। ઓકે સુમરા સોહિલ, સુમરા સોહિલ માઈક ઓન કરે। હેલો બેટા, હવે અહીંયા આપણે, જી બેટા, હું આ ગભરાળી સકી ને આવી ગઈ છું। હા બેટા, માઈક બંધ કરી દ્યો। હું આવી ગયો છું। રવાણી ફિરોઝ, ફિરોઝ માઈક અને કેમેરો બંધ કર બેટા। રવાણી ફિરોઝ, ઓકે ચલીએ, મેં હમણાં કોને કહ્યું હતું આનો આન્સર દેવા? સિદ્ધાર્થ અલ્તાફ માઇક ઓન કરે। હા મેં, ચલીએ બેટા, આપણે ડી જે છે એ સ્મોલ લખ્યું છે કે કેપિટલ? કેપિટલ। શા માટે ડી? આપ ડી આપણે કેપિટલ શા માટે લખ્યું છે? કેમ કે ફર્સ્ટ? હા વેરી ગુડ, વેરી ગુડ બેટા, ગુડ। મિસ, મે સુમરા જુફિશા આવી ગઈ છું। જુફિશા અહીંયા શો થઈ ગઈ બેટા, તમારે તમારે કોઈએ માઈક ખોલીને બોલવાની જરૂર નથી। ઓકે તો ચલીએ, આ માઈક કેટલા પણ તમે ઓન કરો છો બેટા, મેં અહીં સ્ટોપ કરી દઈશ। હા બચ્ચા લોકો, તમે લોકો માઇક ઓન ના કરો, જો નેટવર્ક પ્રોબ્લેમ થઈ રહી છે। ચલીએ હવે નકવી, નકવી માઇક ઓન કરે। જી બેટા, બીજું પિક્ચર શાનું છે? ચલે નકવી થી આપણી આવાજ, આપણે એક કામ કરીએ, મુસ્તાક અંસારી એટલે કે અંસારી જોયા પરવીન થી વાત કરીએ। યસ મેમ, અંસારી જોયા પરવીન, બીજું પિક્ચર શાનું છે બેટા? ડોગ ની બાજુમાં મેંગો। ઓકે, મેંગો ની સ્પેલિંગ શું થશે જોયા? એમ એ વેરી ગુડ। અચ્છા હવે મેંગો ની સ્પેલિંગ માં કયો અક્ષર નથી, કયો લેટર મિસિંગ છે? કયો લેટર મિસિંગ છે? ઓકે, કયો લેટર મિસિંગ છે? એમ। ઓકે તો આપણે શું લખશું અહીંયા? એમ। વેરી ગુડ, અને એ સ્મોલ લખશું કે કેપિટલ? કેપિટલ। વેરી ગુડ, તો હવે આખી સ્પેલિંગ શું થઈ ગઈ? એમ એ એન જી ઓ મેંગો, એમ એ એમ એ એન જી ઓ મેંગો। વેરી ગુડ,
चलिए हवे आपने लग मैंगो मैंगो हेलो मिस जो कसी हुआ आशा माला क्यों जी कसी हुआ आवाज आ रही है रुई ने हेलो ओके चलो तू ही मने कैसे मैंगो की स्पेलिंग बोल तो बेटा मैंगो की स्पेलिंग बोल M-A-N-G-O मैंगो वेरी गुड M-A-N-G-O मैंगो वेरी गुड चलिए हवे आपने मैंगो की स्पेलिंग लखसु अने तेनी नीचे अंडरलाइन करसु M नी नीचे शानी नीचे करसु अंडरलाइन M तो लखिए M-A-N-G-O मैंगो अने M नी नीचे करिए अंडरलाइन चलिए हवे आपने बात करिए चाव सॉरी सुमरा सुमरा जुल्फिशा जुल्फिशा राइट सुमरा फिशा राइट बेटा ओके आ क्यू पिक्चर छे बेटा जुल्फिशा फर्स्ट पिक्चर हां बीजू नथी पूछती मैं फर्स्ट फिरोज तमे माइक ने का बंद करी दियो बेटा रवानी फिरोज मैं यार जो छु मारू ना नथी आई जो फिशा बोलो बेटा पहलू पिक्चर शानू तमे कही हूँ जिराफ वेरी गुड जिराफ नी स्पेलिंग सो था से जी नहीं बेटा जी जिराफ से तो जी जी आई ए जो आई है तमारा स्क्रीन ऊपर स्पेलिंग आवे छे जो तो एमा खाली आपने जी ऐड करवानो छे सो करवानो छे ये जी ऐड करवानो छे खाली तो चलिए जी आई आर ए आई डबल एफ ई जी आई आर ए डबल 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 एफ जी आई आर ए डबल एफ ई वेरी गुड जीरा कैपिटल क्यों आउट जी राफ चलिए कैपिटल शो आउट से हाँ बाल कैपिटल क्यों है तो केजे जी राफ बस बोलो जी कैपिटल लेटर क्यों आए वो बच्चा लोग जी जी वेरी गुड जी वेरी तो आखिरी स्पेलिंग शो था ही जी आई आर ए डबल एफ ई जी आई आर ए डबल एफ ई एम ने भी कैमरा नु कीधु छे मैम कोई ने एवं नथी के एम नो कैमरा चालू रहेशे तो चालशे बधा ने कैमरा बंद करवानु कीधु ज छे तो एवं नहीं कहो के एम नो कैमरा चालू होशे तो चालशे रवानी फिरोज रिमूव कर रिमूव कर नीचे से बोल फिरोज तारो कैमरो जल्दी थी बंद करी दे तो बेटा फातिमा मिस प्लीज इफ पॉसिबल देन रिमूव हिम बिकॉज़ द अदर पेरेंट्स वर सेइंग के एनु चाले हमारो ओके ओके रिमूव चलो જો ભાઈ ફિરોઝ રવાણી ના કેમેરા ઓન છે સાંભળતા જ નથી કેમેરા અને માઈક બંને ઓન રાખે છે તેથી હેલો મિસ તેથી એમને યસ યસ હેલો તો સ્ક્રીન પર નું ચિત્ર ચાલ્યું જાય છે જે તમે સ્ટડી કરાવો છો તે નીકળી જાય ના થાય ખાલી તમને જેમ થાય મેડમ બીજા કોઈ પેરેન્ટ્સ ની આ ક્વેરી નથી બધા પેરેન્ટ્સ ના કેમેરા ઓફ છે કરવાનું સાંભળો એની બાજુમાં કેમેરો છે એ ઓફ કરી આપો બધાના કેમેરા ઓફ છે ડિયર ખાલી આપના જ આપનો જ કેમેરો ચાલુ છે ને પછી બીજા પેરેન્ટ્સ નું જોયું ને તમારી સામે એમણે શું કહ્યું તો ઈટ ડઝન્ટ લુક નાઇસ ઇના આ લાલ બટન જોઈને બાજુમાં છે બધા માટે સેમ હોવા જોઈએ હા પ્લીઝ હા તો તમે કરી લ્યો
જ્યાં માઇક નું છે ને એની જ બાજુમાં. હા ઓકે ઓકે મિસ ઓકે નો ઇશ્યુ જસ્ટ રીમૂવ હર શી વિલ નોટ એબલ. ચલો ગુડ થેન્ક યુ. માઇક મ્યુટ કરી દો બેટા ફ્યુઝ. ચલીએ હવે આપણે વાત કરીએ ગભરાણી આરિફ. ગભરાણી આરિફ તમે પિન શા માટે કર્યું? ચલીએ હવે અહીંયા આપણે આપણી એક્ટિવિટી જે છે એ આગળ કન્ટિન્યુ કરવી છે. હા મિસ. કેમ કે તમે બધા આવી રીતે ડિસ્ટર્બન્સ કરો બચ્ચા લોકો તો તમારો બી ટાઈમ વેસ્ટ થાય, બીજા જે પેરેન્ટ્સ આટલો સમય દઈને બેઠા છે એનો બી ટાઈમ વેસ્ટ થાય. તો આપણે સમયનો બરબાદ કરવો જોઈએ નહીં. વી ઓલવેઝ સ્પેન્ડ અવર ટાઈમ વિથ પ્રોપર વે. આપણો સમય આપણે એકદમ તરીકાથી ઇસ્તેમાલ કરવો જોઈએ. તો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે, એક એકની પાછળ મારે કેવું પડે કેમેરા માઇક વાંચતે, ઇટ ડઝન્ટ લુક નાઇસ. આ પેલી મીટિંગ પેલી તો આપણું નથી ને બચ્ચા લોકો. ચલીએ સિલોટ ઇરફાન ભાઈ માઇક અનમ્યુટ કરે. હા તો બેટા તમારું જ નામ દીધું મેં, સિલોટ ઇરફાન ભાઈ માઇક અનમ્યુટ કરે. તમારું નામ શું છે બેટા? સ્ટુડન્ટ નેમ સેલોદ અસ્ફિયા. અસ્ફિયા અસ્ફિયા માઇક મ્યુટ નહીં કરતી બેટા, થોડી વાર માઇક ઓન જ રાખો. હા તો ચલીએ જીરાફ ની સ્પેલિંગ માં કયો અક્ષર કેપિટલ આવ્યો, કયો લેટર કેપિટલ છે? જી. વેરી ગુડ. હવે આપણે જી જે છે એ ફક્ત પેલી એબીસીડી માં લખ્યો, બાકીના બધા લેટર્સ જે છે એ સામા લખ્યા? સેકન્ડ એબીસીડી એટલે કે સ્મોલ લેટર માં સામા લખ્યા? સ્મોલ. હા હવે આપણે લખ્યું કર્સિવ માં, આશામાં લખ્યું કર્સિવ. વેરી ગુડ. ચલીએ હવે આપણે વાત કરીએ, તમારું માઇક બંધ કરી દો બેટા. દાતારી મહેરીન ફાતેમા માઇક ઓન કરે. મિસ મારી વાળી ડાઉટી જ નથી. યસ મેમ. ઓકે આશાનું પિક્ચર છે બેટા જીરાફ ની બાજુમાં. બોલ બોલ નહીં બેટા, બોલ 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 બી એ ડબલ એલ બોલ બોલ. સે સ્પેલિંગ બોલો. વેરી ગુડ. ચલીએ અહીંયા એ ડબલ એલ ખાલી ઓલ લખ્યું છે તો આપણે આગળ શું લખશું? બી. સોલંકી પ્રકાશ માઇક બંધ કરે. ઓકે ખદીજા હવે તમે માઇક બંધ રાખજો તો જ મિસ તમારું નામ લેશે. હા બેટા ચલીએ મહેરીન ફાતેમા દાતારી આપણે અહીંયા કયો લેટર લખશું બેટા? બી. વેરી ગુડ. અને કેપિટલ લખશું કે સ્મોલ? કેપિટલ. અચ્છા શા માટે કેપિટલ શું લખશું? પેલો પેલો અક્ષર કેપિટલ હોય. વેરી ગુડ. જો ભાઈ આજની જે એક્ટિવિટી નો મેઈન આપણો જે મોટિવ હતો ને એ ફક્ત એ શીખવાડવાનો હતો કે પેલો અક્ષર કેપિટલ શા માટે હોય. પેલો અક્ષર કેપિટલ એટલે હોય કેમ કે એ ખબર પડવી જોઈએ કે અહીંથી આ વર્ડ સેન્ટેન્સ ની શરૂઆત થાય છે એટલે પેલો લેટર હંમેશા કેપિટલ જ હોય છે. અન્ડરસ્ટુડ? બી ખાલી કેપિટલ છે, બાકીના એ ડબલ એલ યાની કે જે ત્રણ બીજા લેટર્સ છે એ શામાં છે? સેકન્ડ એબીસીડીમાં. શામાં છે? હાજી બેટા. ચલીએ હવે આપણે ખદીજા થી વાત કરીએ. ખદીજા માઇક ઓન કરો. દાબાણી ખદીજા. ચલીએ અહીંયા આપણે બી લખ્યો, હવે અહીંયા અંડરલાઈન શાની નીચે આવી? બી. આખી સ્પેલિંગ શું થઈ ગઈ? બી એ ડબલ એલ બોલ. બોલ. વેરી ગુડ. બી એ ડબલ એલ બોલ. ચલીએ માઇક બંધ કરી દો બેટા. માઇક બંધ કરી દઈએ. ચલીએ હવે આપણે અહીંયા આજની એક્ટિવિટી ફિનિશ કરીએ છીએ. ઓકે હાલો. ચલીએ અહીંયા આપણે આજની એક્ટિવિટી ફિનિશ કરીએ છીએ.
હવે મેં તમને થોડી એક્ટિવિટીની ઇમેજીસ તમારા ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવશે. તમારે એમાં કરેક્ટ વર્ડ્સ બનાવવાના છે, એની કરેક્ટ સ્પેલિંગ. ઓકે બચ્ચા લોક, તો ચલીએ, થેન્ક યુ સો મચ, ગુડ બાય.